સુરતમાં ભારે વરસાદથી પાણી પાણી થઈ ગયું છે. સુરતના પર્વત ઘોડાદરા રોડ પર પાણી ફરી વળ્યા છે. ખાડીના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતા બીઆરટીએસ બસ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. રહેણાંક વિસ્તાર અને ટેક્સટાઇલ માર્કેટમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરતના પર્વત ઘોડાદરા રોડ છે આ, કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. એક બીઆરટીએસ બસ પણ ત્યાં ફસાઈ ગઈ હતી પાણીમાં. ખાડીના પાણી સમગ્ર વિસ્તારમાં અત્યારે ફરી વળ્યા છે અને ઘૂંટણસમા પાણીમાંથી આ લોકો પસાર થઈ રહ્યા છે. તો બીઆરટીએસના રૂટ ઉપર પણ પાણી. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, પાણી ભરાયેલા છે, લોકોની હાલાકી સતત વધી રહી છે અને બીજી બાજુ સુરતમાં આજે પણ રેડ એલર્ટ છે. જો હજી વરસાદ પડશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? પ્રીતિ, હવામાન ખાતાનું રેડ એલર્ટ સુરત માટે અને આજનો મહત્વનો દિવસ છે, કારણ કે જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે બારડોલી કામરેજ કીમ ખાતે, ત્યાંનું પાણી સીધું ખાડીમાં આવી રહ્યું છે અને આ જે પાણી તમે જોઈ રહ્યા છે ખાડી પૂર્ણ દેખાઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે સુરતમાં આજે શહેરની વાત કરીએ તો સારી વાત છે કે ઓછો વરસાદ છે, પરંતુ ઉપરવાસમાં ખાબકેલો વરસાદે આ પરિસ્થિતિનું નિર્માણ સુરત શહેરમાં કરી નાખ્યું છે. તમારી સામે છે કે આ ઘોડાદરા પર્વત રોડ જે જોડતો ઓળખાય છે ત્યાં તમારી સામે જે બસ છે એ બસ પણ પાણીમાં બગડી ગઈ છે. તો લોકોએ હવે આવવા માટે વિકલ્પ કોઈ નથી રહેતા, માત્ર છે બીઆરટીએસ રૂટના અંદર ચાલતા આવો, કારણ કે બીઆરટીએસ રૂટ જે છે તે રોડ કરતાં થોડો ઊંચો છે. એક ટ્રેક્ટર તમારી સામે છે કે પસાર થઈ રહ્યું છે, એમાં મહાનગરપાલિકાની ફોજ દેખાઈ રહી છે, પરંતુ આ જે તમામ લોકો છે એ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય છે અને એ નોકરી પર જઈ રહ્યા છે અને આ જ આ લોકોને જે વિકલ્પ હોય છે તે કાંસે આ રહ્યો, કાં જા રહ્યો? મીડા પર સ્ક્વેર સે આ રહા હું, સરોલી જા રહા હું. ક્યા કામ કરતે ભાઈ? માર્કેટ મે. કિતના પાણી આ ગયા? બહુત પાણી હૈ, આને મે બહુત પરેશાન હો રહા હૈ પબ્લિક લોકો. કમર કે ઉપર પાણી હૈ. હા, તમારા સામે છે કે આ લોકો જે છે તે ટેક્સટાઇલ સાથે, મેં તમને કેમ કીધું આજુબાજુમાં જે રહેણાંક વિસ્તાર અને ટેક્સટાઇલ વિસ્તાર છે, કાં જા રહ્યો, કાં જા રહ્યો? મરાણા સે આ રહે. કાં જા રહ્યો? સરોલી. ક્યાં કામ કરતો? સુપરવાઇઝર કે માર્કેટ મે હો? હા, પાર્કિંગ મે સુપરવાઇઝર કે. તમે શું કરો છો? એસએનસી માં. એસએનસી માં જો સફાઈ કામ થાય. તમે શું કરી શકો? મદદ શું કરો? હું કહું સફાઈ કરવાની, જેટલી કચરો જોવાય સફાઈ. એસએમસીના કર્મચારી જે આ એ સફાઈની કામગીરી કરી રહ્યા છે, પરંતુ મેં તમને જેમ કીધું ઉપરવાસનો જે વરસાદ છે તેની અસર આ અહીંયા સુરતમાં દેખાઈ રહી છે. શહેરના અંદર આવી રીતે જ નીચાણવાળા વિસ્તાર જે બી ખાડી છે ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો બીઆરટીએસ રૂટમાંથી જવા માટે જે તમારી સામે છે નીકળી રહ્યા છે. જે પાણી રસ્તા પર છે ત્યાંથી તમે નહીં જઈ શકતા. ભાઈ કાં જા રહ્યો, કાંસે આ રહ્યો? નસીબ ના ઉપર આખો ખેલ ચાલી રહ્યો છે, કારણ કે જો તમારે પસાર થવું હોય તો આ જ પાણીમાંથી પસાર થવું પડશે. મેં તમને યાદ અપાવી દઉં, ઘોડાદરા પર્વત વિસ્તાર જે છે એમાં રહેણાંક વિસ્તાર, સોસાયટીઓ, બંગલોઝ બી આવ્યા છે અને સાથે જ ટેક્સટાઇલ માર્કેટો પણ આવી છે. આ ભાઈ જે પોતાના વાહન પર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે એ નીકળી ગયા તો એમના નસીબ, ના નીકળ્યા તો માર ધક્કા. આ પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. પ્રીતિ, મેં તમને જેમ કીધું કે આ જે વિસ્તાર છે એ નીચાણમાં આવતો હોય છે અને જે ઉપરવાસ એટલે કે બારડોલી કીમ કામરેજ બાજુ જે સારો એવો વરસાદ રાતના પડ્યો છે તેનું પાણી સીધું આ ખાડીમાં આવી રહ્યું છે અને ખાડી પૂર સુરત શહેરમાં લોકો ભોગવી રહ્યા છે. જી બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે.